નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. દાંતા અને વડગામમાં 3.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પાલનપુર અને દાંતીવાડામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. અમીરગઢ, ડીસા અને ધાનેરામાં 1 ઇંચ વરસાદ નોંધાયો. પાલનપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. દર વર્ષે આ હાઈવે ઉપર આ જ પરિસ્થિતિ સર્જાય છે, જેને કારણે સ્થાનિકોની સમસ્યાના ઉકેલની માંગ કરી રહ્યા છે. વરસાદી માહોલમાં નર્મદાના જંગલો સોળી કળાએ ખીલી ઉઠ્યા છે, તેમાં પણ નદી નાળા જંગલની શોભા વધારી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે લોકો ઝરણા ધોધ પણ જોવા આવી રહ્યા છે. દૂર દૂરથી પ્રવાસીઓ નર્મદામાં નજારો જોવા આવી રહ્યા છે, તેમાં પણ વિંધ્યાચલની ગિરિમાળામાંથી વહેતા ઝરણાનો આહલાદક નજારો સર્જાયો. ત્યારે ઝરવાણી ગામ પાસે 40 ફૂટ ઊંચાઈથી પડતા પાણીનો ધસમસતો પ્રવાહ જોવા હજારો લોકો ઉમટ્યા. ઝરવાણી ધોધમાં 10,000થી વધુ પ્રવાસીઓ નોંધાયા છે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 50,000થી વધુ પ્રવાસીઓ નોંધાઈ રહ્યા છે. हम सब 12 जनों की टीम अहमदाबाद से आए हैं. हम स्टैच्यू ऑफ यूनिटी के लिए आए हैं हम, और यूनिटी तो कल देख ली, पर ये भी एक ऐसी चीज़ है जो देखे बिना हम नहीं जा सकते हैं, और सबको इधर आना ही चाहिए. मैंने 2 दिन यहाँ स्पेशली स्टे लिया है एंड दिस इज़ माई सेकेंड विजिट. मैं अपने बच्चों के साथ भी पहले आई थी. मुझे यहाँ की सारी बहुत सारी प्लेसेस है जो बहुत पसंद है. स्पेशली मैं आऊँगी भी आगे बार बार विजिट करने के लिए. ये शहर वासियों से મુંબઈ છે, સુરત છે, વડોદરા છે, અમદાવાદ છે, એ પ્રવાસીઓ છે એ હવે નર્મદા જિલ્લામાં આવતા થયા છે. ખાસ વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે અહીં કેટલાક નદી નાળા અને ઝરણા વહેતા હોય છે. આ નદી નાળા ઝરણાને વહેતા જોવા માટે અનેક પ્રવાસીઓ છે ઉત્સુક હોય છે. આજે નર્મદા જિલ્લાના જે ઝરવાણી ગામ છે, ઝરવાણી વોટરફોલ પર મોટી સંખ્યામાં આજે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. આ ખાસ વાત કરીએ તો જે પ્રવાસીઓ છે જે મજા માણી રહ્યા છે. આમ તો શહેરોમાં સ્વિમિંગ પૂલમાં નહાતા હોય છે, પરંતુ અહીં કુદરતી સૌંદર્ય વચ્ચે જે ઝરણાનું જે પાણી હોય છે એની કંઈક મજા જ અલગ હોય છે. આ લગભગ 20 મીટર ઉપરથી પડતું જે ઝરવાની વોટરફોલ છે, આ વોટરફોલને જોવા માટે અનેક મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, પરંતુ સાથે સાથે અહીંના જે સ્થાનિકો છે એ સ્થાનિકોની રોજગારી પણ અહીં મળી રહે છે. એટલે કહી શકાય કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ હવે જે ધીરે ધીરે જે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જાય છે, ત્યારે સ્ટેચ્યુની સાથે સાથે નર્મદા જિલ્લામાં આવેલ કુદરતી સૌંદર્ય સાથે સાથે નદી નાળા અને ઝરણા પણ હોટ ફેવરિટ પ્રવાસીઓના બની રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સુરેન્દ્રનગરમાં ખાણમાં મોતના આક્ષેપોથી વિવાદ. ગેરકાયદે કાર્બોસેલની ખાણમાં શ્રમિકના મોતનો આક્ષેપ મુકાયો. થાનના ખાખરાથડ ગામમાં ગેરકાયદે ખાણનો આરોપ મુકાયો છે. 37 વર્ષીય સ્થાનિક શ્રમિકના મોતનો આરોપ. મૃતક માનસિક રીતે અસ્થિર હોવાથી પરિવારજનોએ પીએમ કર્યા વગર જ અંતિમ વિધિ કરી દીધી હોવાનો પણ દાવો છે. જોકે સ્થાનિક વહીવટીતંત્ર કે ખાણ ખનિજ વિભાગ શ્રમિકના મોત અંગે કોઈ પુષ્ટિ નથી કરી. સુરેન્દ્રનગરનો આ બનાવ. કાર્બોસેલની ખાણમાં શ્રમિકના મોતનો આરોપ મુકાયો છે. ખાણમાં મોતના આક્ષેપોથી વિવાદ સર્જાયો. ગેરકાયદે કાર્બોસેલની ખાણમાં શ્રમિક કામ કરી રહ્યા હતા, તે દરમિયાન તેમનું મોત નિપજ્યું તેવા આરોપો. થાનના ખાખરાથડ ગામની ઘટના. 37 વર્ષીય સ્થાનિક શ્રમિકના મોતનો આરોપ મુકાયો છે. જોકે માનસિક રીતે આ શ્રમિક અસ્થિર હતા તેવો પરિવારજનોએ તેમની અંતિમ વિધિ કરી દીધી હોવાનો પણ દાવો. સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અક્ષય, શું ઘટના? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો 3 દિવસ પહેલા શનિવારે મૂળી તાલુકાના ભેટ ગામની સીમમાં 3 શ્રમિકોને આવી રીતે ગેસ ઘડતરના કારણે કાર્બોસેલની ગેરકાયદેસર ખાણમાં મૃત્યુ થયા છે. એ બનાવને હજી 3 દિવસ સુધી થયા હતા. ફરી એકવાર જે ખનિજ માફિયાઓ છે તેના દ્વારા જે ગેરકાયદેસર કાર્બોસેલનું ખોદકામ કરવામાં આવી રહ્યા છે, તેમાં વધુ એક શ્રમિકનો ભોગ લેવાયો છે. થાન તાલુકાના ખાખરાથડ ગામના 37 વર્ષીય
દેવસિંહભાઈ રોજાસરા નામના વ્યક્તિનું આ ગેરકાયદેસર કાર્ગો સેલના ખનન દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. અને ફરી એકવાર જે ખનીજ માફિયાઓ છે એ તંત્રની સામે જીતી ગયા હોય તેમ મૃતક છે તેની બારોબાર અંતિમ વિધિ પણ કરી દેવામાં આવી છે. અને ક્યાંક ને ક્યાંક મસ્ત મોટી રકમ જે છે એની લાલચ આપી અને સમગ્ર મામલો છે રફે દફે કરી દેવામાં આવ્યો છે. અને તંત્ર દ્વારા પણ સમગ્ર મામલે હજુ સુધી કોઈ પુષ્ટિ કરી કરવામાં નથી આવી, જેને લઈને ક્યાંક ને ક્યાંક તંત્ર અને પોલીસ દ્વારા સમગ્ર મામલે આંખ આડા કાન કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. અને તંત્રની બેદરકારીના કારણે આવા જે શ્રમિકો છે એ આ મોતના ખાડાઓમાં ધકેલાઈ રહ્યા છે. આભાર અક્ષય જાણકારી આપવા માટે. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વ્યાજખોર લાલીનું પોલીસે કાઢ્યું સરગસ. ઉધના પોલીસે ધર્મેશ લાલીની ધરપકડ કરી હતી. લોક દરબારમાં મહિલાએ આપી હતી ફરિયાદ. વ્યાજખોરે 2 લાખ સામે 5 લાખ પડાવ્યા હતા. વ્યાજખોર પાસેથી 57 કોરા ચેક, 15 ચેકબુક મળીને પોલીસ આરોપીની સંપત્તિની તપાસ કરશે. તો આ એ વ્યક્તિ જેણે મહિલા પાસેથી 5 લાખ રૂપિયા પડાવ્યા, 2 લાખના બદલામાં 5 લાખ લીધા અને ત્યારબાદ પણ મહિલાને હેરાન પરેશાન કરતો હતો. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, શું ઘટના હતી? જેવી રીતે લોક દરબારમાં મહિલા પહોંચી અને આરોપો મૂક્યા અને હવે પોલીસે કેવી કાર્યવાહી કરી છે? બિલકુલ, જે પ્રકારે ગુજરાત સરકારના આદેશ બાદ વ્યાજખોરો સામે ગુજરાતના અલગ અલગ શહેરોમાં પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી, ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં એક લોક દરબાર યોજવામાં આવ્યો હતો અને એક મહિલા આવીને ફરિયાદ કરી હતી કે લાલી ધર્મેન્દ્ર ઉર્ફે લાલી નામના વ્યક્તિ કે જેને મહિલાએ 2 લાખ રૂપિયા લીધા હતા તેની સામે તેની પાસે 5 લાખ રૂપિયા લઈ લેવા છતાં તેને રંજાડી રહ્યો છે. આ ફરિયાદના આધારે પોલીસે આ ધર્મેન્દ્ર ઉર્ફે લાલીની ઓફિસે સર્ચ કરતાં 57 જેટલી ચેક, 15 જેટલી પ્રોમિસરી નોટ અને 15 જેટલી ચેકબુક એટલે કે 57 કરતાં વધુ દસ્તાવેજો મળી આવ્યા હતા. ત્યારબાદ તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ધર્મેન્દ્ર ઉર્ફે લાલીનો ઇતિહાસ જાણવા જઈએ તો સામાન્ય વ્યક્તિ હતો અને પોતાના વિસ્તારમાં ભાઈગીરીની છાપ ધરાવવા સાથે વ્યાજનો ધંધો કરી કરોડો રૂપિયાની સંપત્તિ એકત્ર કરી હતી. ખાસ કરીને પોતાના વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતો હતો અને જે પોતાના મળતિયાઓ સાથે લોકોને ડરાવતો ધમકાવતો હતો અને જેને લઈને કોઈ ફરિયાદ કરવા સામે આવતું ન હતું, પણ એક મહિલાની ફરિયાદને લઈને આ સમગ્ર ઘટના સામે આવી. ઉધના પોલીસે આ યુવકની ધરપકડ કરી છે. દૃશ્યમાં જોઈ શકાય છે કે પોલીસ સાથે કાળા કલરના શર્ટમાં ઉભેલો ધર્મેન્દ્ર ઉર્ફે લાલી છે ત્યાં વિસ્તારમાં ભાઈગીરીની છાપ ધરાવે છે અને તેનાથી લોકો ગભરાય છે. ત્યારે પોલીસે તેને ત્યાંથી મળી આવેલી તમામ વસ્તુઓ સર્ચ કરવા માટે તેની પાસે જે મિલકતો છે તે ત્યાંથી આવી અત્યાર સુધીમાં કેટલા લોકોને રંજાડ્યા છે, કેટલા રૂપિયા એકત્ર કર્યા છે, તમામ વિગતો સાથે આ વિસ્તારમાં અનેક ફરિયાદીઓ છે તે સામે આવતા હજુ પણ ગભરાય છે. એટલે જેને લઈને પોલીસે આરોપીના સર સાથે તેનો વરઘોડો આ વિસ્તારમાં કાઢ્યો છે અને લોકોને એની બીક દૂર થાય અને લોકો પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ કરે તેને લઈને પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. દૃશ્ય સીધા જોઈ શકાય છે કે કયા પ્રકારે પોલીસ પહોંચી છે, તમામ મિલકતો છે તે મિલકતોની વિગત લઈ રહી છે. કારણ કે આ વ્યક્તિ પાસે કશું જ નહોતું અને વ્યાજના રૂપિયાના નામે કરોડો રૂપિયાની સંપત્તિ અથવા તો કંઈક લોકોની સંપત્તિ પચાવી પાડી છે. દૃશ્ય જોઈ શકાય છે કે પોલીસ સાથે પહોંચી છે અને જે બિલ્ડિંગમાં તેની ઓફિસ છે ઓફિસમાં સર્ચ માટે હવે ઓફિસ ખોલવામાં આવી રહી છે. એટલે કે તમામ જગ્યા પર જે છે ચાવી પણ પોલીસને આપવામાં નથી આવતી, ત્યારે પોલીસ હવે તે તમામ વસ્તુના તાળા તોડી આ મિલકત સર્ચ કરી રહી છે. કારણ કે આ વિસ્તારમાં જ્યારે આ વ્યક્તિ એક સામાન્ય નોકરી કરતો હતો અને ત્યાંથી કરોડોની સંપત્તિ એટલે કે વ્યાજખોરીમાં જે રીતે સંપત્તિ એકત્ર કરી છે, 1-2 લાખની સામે 5 લાખ અને 10 લાખ રૂપિયા લોકો પાસે તે લેતો હતો અને કહી શકાય કે તેની ઓફિસમાંથી જે રીતે 57 ચોરા ચેક અને 15 પ્રોમિસરી નોટ મળી આવી છે, 2 લાખની સામે 5 લાખ રૂપિયા લીધા બાદ પણ લોકોને જે રીતે રંજાડતો હતો તેને લઈને પોલીસે હવે તેની સામે કડક કાર્યવાહી શરૂ કરી છે અને કહી શકાય કે આ વ્યક્તિ આ વિસ્તારમાં માથાભારે વ્યક્તિની છાપ ધરાવતો હતો અને તેની દાદાગીરી લોકોમાં ઓછી થાય અને લોકો સામે જે આવી ફરિયાદ કરે તેને લઈને પોલીસ દ્વારા તેની ઓફિસમાં સર્ચ સાથે તેનું સરગસ પણ કાઢવામાં આવ્યું છે. કીર્તેશ, આ જે આરોપી છે તેનું સરગસ કાઢીને પોલીસ કદાચ એ સંદેશ પણ આપવા માંગે છે કે આવા જે તત્વો છે તે હવે માપ મારે, નહીતર તેમની સામે કાર્યવાહી કરાશે. બિલકુલ, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ઘણા સમય પહેલા જ કહી દેવામાં આવેલું ગુનેગારનો કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, કારણ કે કાયદાની સામે કોઈનું કશું જ નહીં ચાલે. અને જે પ્રકારે ગુજરાતભરમાં વ્યાજખોરો સામેની મુહિમ ચાલુ થઈ છે ત્યારે ચોક્કસ સુરત ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું હોમ ટાઉન છે અને તેમના શહેરમાં જ્યારે આ પ્રકારની ઘટનામાં કોઈ મહિલા જ્યારે ફરિયાદી બની સામે આવતી હોય અને આવું માથાભારે વ્યક્તિ સામે જ્યારે ફરિયાદ કરવામાં આવી હોય ત્યારે ચોક્કસ
પોલીસે કડકપણે કાર્યવાહી કરી છે અને આ વિસ્તારમાં સંઘર્ષ માત્ર એટલે થયું છે કે લોકોને તેની ભેટ દૂર થાય તેને લાલિકા વિસ્તારમાં જેનું વર્ચસ્વ છે તેનું નામ એક મોટું છે તેનાથી લોકો ગભરાતા હતા ત્યારે જેને લઈને પોલીસ પહોંચી છે ત્યારે લોકો મોટી સંખ્યામાં લાલીને જોવા માટે પહોંચ્યા છે અને એની ઓફિસમાં ત્યારે હવે સર્ચની કામગીરી શરૂ થઈ છે એટલે કે હજુ પણ ઘણા બધા દસ્તાવેજો મળે તેવી શક્યતા છે અને દસ્તાવેજોના આધારે પોલીસ અન્ય લોકોને અપીલ કરી રહી છે કે સામે આવીને ફરિયાદ કરો. જો કે પોલીસ સંદેશ આપવા માગે છે કે વ્યાજકરો સામે ગભરાવાની જરૂર નથી, પોલીસ પાસે આવીને ફરિયાદ કરો, ચોક્કસ પોલીસ ન્યાય અપાવશે અને આવા વ્યાજકરોને જેલના સળિયા પાછળ મૂકી દેશે તેવો મેસેજ સુરત પોલીસ સુરતની ઉધના પોલીસ આપવાનો પ્રયાસ કરી રહી છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. તો આ ધર્મેશ લાલી જેને પકડી પાડવામાં આવ્યો, તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું અને પોલીસ તેની ઓફિસમાં પહોંચી છે, ત્યાં કાર્યવાહી તપાસ કરવામાં આવશે અને બની શકે કે અન્ય તેની જે પાપ લીલા હતી તેના પરથી પણ પડદો ઊંચકાય. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. તબીબની ઘોર બેદરકારી સામે આવી, ડાબા પગની જગ્યાએ જમણા પગનું ઓપરેશન કરી દીધું. જૂનાગઢની મહિલા દર્દીને તબીબનો કડવો અનુભવ. યુનિકેર હોસ્પિટલના તબીબે ઓપરેશન કર્યું હતું. ડોક્ટર જિગેશ દોશીએ ઓપરેશન કર્યું હતું. મહિલાએ ઓપરેશન બાદ જૂનાગઢના ડોક્ટરને બતાવતા સમગ્ર મામલો સામે આવ્યો. મહિલાએ ડોક્ટર વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરી છે. સમગ્ર મામલે યુનિકેર હોસ્પિટલે પણ નિવેદન આપ્યું. ડાબા પગમાં સિન્ડ્રોમ હોવાનું સામે આવ્યું હતું. જમણા પગમાં પણ તેની અસર તપાસવા ઓપરેશન કરાવ્યું. ઓપરેશન કરતા પહેલા સહમતી પત્ર પર સહી લેવામાં આવી હતી. ઓપરેશન બાદ બે વખત ડ્રેસિંગ કરાવ્યું હતું. ત્રીજી વખત દર્દીના પિતાએ આવી ફરિયાદ કરી અને કહ્યું તમારે ડાબા પગમાં જ ઓપરેશન કરવાનું હતું, જેના બદલે જમણા પગમાં ઓપરેશન કરી નાખ્યું. જો કે પહેલે દિવસથી ઓપરેશન સુધી દર્દીના પિતા ક્યાંય આવ્યા જ નહોતા. જે સાથે હતા તેમને બધું સમજાવી પછી જ ઓપરેશન કરાવ્યું હતું. જે કમ્પ્લેન હતી એ માટે આપણે એનું ઓપરેશન કરવાનું હતું. સાથે સાથે અમે જ્યારે પ્રી ઓપરેટિવ રિપોર્ટ કરતા હોય, સોનોગ્રાફી કરતા હોય, ત્યારે એવું જાણવા આવ્યું હતું કે ભાઈ ડાબા પગની સાથે સાથે 80% કેસમાં જમણા પગમાં પણ આ વસ્તુ હોઈ શકે. પગમાં નસ ક્યાંક દબાતી હોય તો બીજા પગમાં પણ 80% શક્યતા હોઈ શકે. એટલે બંને પગનું એમને આપણે સમજેલું હતું કે ભાઈ આવા કેસમાં ડાબા પગમાંથી એવી માલફોર્મેશન એક્સિઝન એઝ વેલ એઝ બાયલેટરલ એટલે કે બંને પગનું બાયલેટરલ પોપ્લિટિયલ એન્ટ્રેપમેન્ટનું સર્જરી કરાવવી પડશે. સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદમાં અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયો. ચાંદખેડાના વિસત મોટેરા હાઈવે પરનો વિડીયો વાયરલ થયો છે. વેપારીને પાઇપ લાકડીથી માર મારવામાં આવ્યો. ચાર શખ્સોએ વેપારીને પાઇપ અને લાકડીથી માર મારતો વિડીયો વાયરલ થયો. હાલમાં વિડીયોના આધારે પોલીસે અસામાજિક તત્વોની તપાસ શરૂ કરી છે. તો આ વિડીયો જુઓ. અસામાજિક તત્વોને કોઈ જ ડર, કોઈ જ ભય નથી. પોલીસનો અને કાયદો વ્યવસ્થાનો કોઈ ડર નથી, તે અહીંથી ફલિત થાય છે. વેપારીને પાઇપ અને લાકડીથી માર મારવામાં આવ્યો હતો. સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નવીન, અસામાજિક તત્વોને જોઈને સ્પષ્ટપણે આપણે કહી શકીએ કે તેમને પોલીસનો કાયદો વ્યવસ્થાનો કોઈ જ ડર નથી? દીપા, આજની વાત નથી પરંતુ આ રોજે રોજ જે અમદાવાદ શહેરની અંદર આ ઘટના બની રહી છે કે બેફામ લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો જે રીતે વેપારી અને અન્ય લોકો પર હુમલો કરી રહ્યા છે તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને જણાવી બતાવે છે. આજે ફરીવાર અમદાવાદના ચાંખડા વિસ્તારની અંદર એક વેપારીને ચાર જેટલા લુખ્ખા તત્વોએ જે રીતે હુમલો કરી રહ્યા છે અને સૌથી મોટી વાત છે કે અનેક લોકો ત્યાં જોઈ રહ્યા છે પરંતુ કોઈએ પણ તેમને બચાવવાનો પણ પ્રયત્ન નથી કર્યો, તો ક્યાંક ને ક્યાંક સવાલ જરૂર ઊભો થાય છે અને પોલીસ પણ આવા લોકો સામે કડક કાર્યવાહી કરે અને કાયદાકીય રીતે એવી કલમો લગાવે જેનાથી આ લોકો ફરી આવું ના કરે તે જરૂરી છે. પરંતુ આ પ્રકારના દ્રશ્યો જે છે તે ક્યાંક ને ક્યાંક સવાલ જે છે જરૂર ઊભા કરી રહ્યા છે. દીપા જી, આભાર નવીન જાણકારી આપવા માટે. અમદાવાદ શહેરમાં યુવતીને થયો કડવો અનુભવ. યુવતીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોલીસ સામે આક્ષેપ કર્યા. અકસ્માત બાદ યુવકે ગેરવર્તણૂક કરતા યુવતીએ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. યુવતીએ પોલીસને બોલાવ્યા બાદ સામેવાળા પક્ષની ફરિયાદ નોંધ્યાના આરોપ. સરખેજ પોલીસ મથકે 4 કલાક સુધી બહાર બેસાડી રાખી તેવું કહેવું છે યુવતીનું. સોશિયલ મીડિયા પર ઉચ્ચ અધિકારીઓની મદદ માંગી તો બીજી તરફ પોલીસે સ્પષ્ટતા કરી. સર્વિસ રોડ પરથી આવતી યુવતીએ અકસ્માત કર્યો જેની ફરિયાદ લીધી તેવું કહેવું છે પોલીસનું. બોલાચાલી બાદ ઝઘડો થતાં પોલીસે બંનેની રજૂઆત લખી હતી. વિડીયો બનાવનાર યુવતી સહી કર્યા વગર જ નીકળી ગઈ. કેસની તટસ્થ તપાસ કરવામાં આવશે. મહિલા આવશે તો ફરિયાદ લેવા તૈયાર છીએ તેવું કહ્યું.
પોલીસ વાળાનું વેઇટ કરતી હતી. પોલીસ આયા એ પછી પોલીસ વાળાને મેં બધું ઇન્સિડન્ટ કીધું, એ મારું કઈ જ સાંભળવા તૈયાર નતા અને મારી કમ્પ્લેન લેવા તૈયાર નતા. મેં એમને કીધું કે આ ભાઈએ મને લાફો માર્યો છે અને ગાળો આપી છે, તો બી એ ભાઈ પોલીસ વાળા સાંભળવા તૈયાર નતા. એ પછી હું સરખેજ પોલીસ સ્ટેશન ગઈ. સરખેજ પોલીસ સ્ટેશન જઈને મેં મારો ઇન્સિડન્ટ કીધો અને મારી જે બનાવ બન્યો છે ત્યાં કડવો મને જે અનુભવ થયો એ મેં એમને પોલીસ વાળાને કીધું બધું ઇન ડિટેલ. પણ પોલીસ વાળા મારી વાત સાંભળવા તૈયાર નતા અને મને 12-4 કલાક બેસાડી દીધી. જ્યારે કે એમની સામેવાળા પાર્ટીની બધી જ સગવડતા ચાલુ હતી, એમને ચા પાણી નાસ્તો એસી વાળા રૂમમાં બેસાડવામાં આવ્યા હતા અને મારી કોઈ વાત સાંભળવા તૈયાર નતા. મેં એફઆઈઆર લખવાનું કીધું એમને, એફઆઈઆર બી લેવા તૈયાર નતા. એમણે એફઆઈઆર લેવાની બી ના પાડી દીધી અને સામેવાળા પાર્ટીની એફઆઈઆર લઈ અને એ લોકો ત્યાંથી રવાના થઈ ગયા. અને હું ત્યાં બસ એમની જોડે રિક્વેસ્ટ કરતી રહી કે મને રિક્વેસ્ટ જોઈએ, મને જસ્ટિસ જોઈએ છે, હું રિક્વેસ્ટ કરું છું મારી જોડે જે થયું છે ત્યાં. ત્યાંના પોલીસવાળા મને કહેવા લાગ્યા કે અડધી રાતે બહાર ના નીકળો અગર સેફ ના હોય તો. જ્યાં સુધી મને ખ્યાલ છે હું રાતના 8 વાગે નીકળી હતી, લેટ નથી થયું અને મારું બહુ હાઈ એક્સપેક્ટેશન હતું. જ્યારે મેડમની ફરિયાદ લીધા પછી એમણે જે પોલીસ રૂબરૂની ફરિયાદ છે એમાં સાઈન કરી, પણ જે ઉતારો છે જે નવુંનું હોય છે રજીસ્ટરનું એમાં સહી કરવાની ના પાડીને નીકળી ગયા. એના કારણે એમની દાખલ થઈ નથી અને હજી પણ તૈયાર છીએ એમની ફરિયાદ લેવા માટે. ઓલરેડી સહી કરેલી છે પણ સાથે એમના જે માણસો આવેલા હતા એમની સાથે ચર્ચા કર્યા પછી એમણે સહી નહોતી કરી. સર, આગળની કાર્યવાહી કઈ દિશામાં રહેશે? કારણ કે એક તરફ ટ્રાફિકમાં ફરિયાદ છે, એક તરફ સંખ્યામાં બંને બધું અરજી છે. ફરિયાદી એવું કહે છે કે ઊંચી રીતે પોલીસ કમિશનર ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરેલી છે, આમાં ન્યાય પ્રાપ્ત થતો નથી. ખરેખર કાર્યવાહી કઈ દિશામાં રહેશે? નહીં, એકદમ 100% જે પ્યોર છે, સત્ય છે, એની સાથે જ પોલીસ છે અને સાચું જ કામ કરે છે. એટલે એ પ્રશ્ન નથી. મેડમે જે ફરિયાદ આપી છે પોલીસ સ્ટેશને, એમણે ભલે સહી નથી કરી પણ જે બીજા તરફથી ફરિયાદ થઈ છે એ ફરિયાદની પણ તટસ્થ તપાસ થશે એટલે ખબર પડી જશે ખરેખર કોનો ભાગ છે. સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. બાળકનું અપહરણ બાદ હત્યાનો મામલો, આરોપી ફારૂક જમાલ દાઉમાની અટકાયત કરાઈ. 11 વર્ષના બાળકનું અપહરણ કરી હત્યા કરાઈ હતી. પાલનપુરના ટોકરિયામાં હત્યા કરાઈ હતી. આરોપી કારમાં શારીરિક અડફલા પણ કર્યા હતા. હત્યા કરી મૃતદેહ ગામની સીમમાં ફેંકી દીધો હતો. 14 જુલાઈ અપહરણ થયા બાદ 15 જુલાઈના રાત્રે ગામની સીમમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો. મોહમ્મદ શેરશિયા નામના 11 વર્ષના માસૂમ બાળકને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેની હત્યા કરાઈ હતી. 11 વર્ષનું આફુ જેવું બાળક, પહેલા તેની સાથે શારીરિક અડફલા કર્યા આરોપીએ અને ત્યારબાદ તેની ક્રૂર હત્યા નિપજાવી પાલનપુરના ટોકરિયાની આ ઘટના. હવે તે આરોપી પોલીસ તકંજામાં આવી ચૂક્યો છે. આરોપી ફારૂક જમાલ દાઉમાની અટકાયત કરવામાં આવી છે. તેની સામે કાયદાકીય કાર્યવાહી આગળ વધારવામાં આવશે. 11 વર્ષના બાળકનું પહેલા તેણે અપહરણ કર્યું, ત્યારબાદ તેની સાથે શારીરિક અડફલા કર્યા અને મોતને ઘાટ ઉતારી દીધો. જ્યારે આ બાળકનો મૃતદેહ મળ્યો ત્યારે પરિવારજનો ડઘાઈ ગયા અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી. સુરતના ગોળાધરામાં બિલ્ડરના અપહરણ કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. જોકે બિલ્ડર સામે ચેક દસ્તાવેજ પર સહી કરાવી લેવાના પણ આક્ષેપ થયા છે. ત્યારે પોલીસે બિલ્ડર સહિત 6 મિત્રોનું 6 કલાક સુધી નિવેદન નોંધ્યું. સાથે જ બિલ્ડર પ્રમોદ ગુપ્તાની રાધા માધવ માર્કેટના સીસીટીવી ફૂટેજ સહિત અનેક પુરાવાઓ કબજે કર્યા. બિલ્ડરે અનેક લોકો સાથે છેતરપિંડી કર્યાનો આરોપ મુકાયો. મંગળવારે સાંજે ભોગ બનનાર 50થી વધુ લોકોએ પોલીસ કમિશનરને મળીને આ મામલે રજૂઆત કરી છે, જેમાં બિલ્ડર પ્રમોદ ગુપ્તા મોટો ફ્રોડ હોવાનો આક્ષેપ થયો. ભોગ બનનારનો આક્ષેપ છે કે બિલ્ડર રાધા માર્કેટમાં પ્રોપર્ટીની ડાયરી બનાવીને કરોડોની મિલકત અન્યને વેચી દીધી છે. બિલ્ડર ગુપ્તા વિરુદ્ધ એફઆઈઆર કરવા ભોગ બનનારાઓની માંગ છે.